नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 2, ધોરણ 8, પ્રકરણ 7, ઘન અને ઘનમૂળ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી ક્વોન્ટિટી નો જે ઓપ્શન ખુલે છે એને વધુમાં વધુ પસંદ કરો કે જેથી બોર્ડ પર અક્ષરો તમને સ્પષ્ટ વાંચી શકાય। દાખલા 2 જો અથવા તો પ્રશ્ન બીજા માં એવું છે કે નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો। આપણી સામે થોડાક વિધાનો આપ્યા છે જેને આપણે એક પછી એક વિચારતા જઈએ કે એ વિધાન સાચું છે કે ખોટું, અને એનું કારણ પણ આપણે વિચારીએ કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન હંમેશા બેકી સંખ્યા હોય તો આ વિધાન ખોટું છે। હવે શા માટે ખોટું એ આપણે વિચારીએ। કોઈ પણ એકી સંખ્યા, આપણે એક એકી સંખ્યા લીધી 3, એનો ઘન કરો તો કઈક આવું થશે। 3 × 3 × 3, 3 × 9 = 27। એકી સંખ્યાનો ઘન એકી જ એવી તો શું છે, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા, બેકી સંખ્યા તો આવતી નથી, માટે આ વિધાન ખોટું। પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ના હોય, આ વિધાન સાચું છે। કારણ કે બે અંકો શૂન્ય ક્યારે, જો વર્ગ હોત તો બે અંકો શૂન્ય હોત, ઘનમાં હંમેશા 3 અંક શૂન્ય જોઈએ। પછી જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 25 આવે। શું આવ્યું ફરી વાત, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો આપણે 15નો વર્ગ કરીએ તો 15નો વર્ગ થાય 225, અને 15નો ઘન કેટલો થશે તો કે 225 × 15, એકમ દશકની 0 × 5 = 5, 2 × 2 = 2, 5 × 5 = 25, 5 × 5 = 10, 2 × 10 = 11, 5 × 10 = 11, તો થાય 5, 7, 2 × 1 = 3, 2 × 1 = 3, ને 15નો ઘન શું થાય છે 33, 75। હવે ફરીવાર આપણે આ વિધાનને સમજીએ, દાખલો આપણે જે સાઈડમાં રફ કામ કર્યું ને ચેકી નાખે, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે એટલે આપણે 15 લીધી, એનો વર્ગ કર્યો તો એકમનો અંક 5 આવ્યો, તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 25 આવે, આપણે એનો ઘન કર્યો તો આપણને 25 ના મળ્યા, છેલ્લા બે અંકો તો આપણને 75 મળ્યા, તો આ વિધાન આપણું કેવું છે, અહીંયા 25 કે છે, અહીંયા આપણને 75 મળ્યા, તો આ વિધાન આપણું થશે ખોટું। અથવા તમે સાચું લખો અથવા તો ખરું લખો, જે લખો એ। એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય તો આ વિધાન એ ખોટું થશે। શા માટે, એકમનો અંક 8 ન હોય એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ન મળે। હવે આપણે જે અહીંયા સાદમાં આપણે વિચારીએ, 2 નો ઘન કરું, 2 × 2 × 2, 2 × 2 = 8, 2 નો ઘન જ 8 આવે છે, તો આ વિધાન આપણું ખોટું પડે। ત્યારબાદ 2 અંકવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકની પણ હોય, આપણે જોઈ લઈએ, નાનામાં નાની 2 અંકની સંખ્યા કઈ તો કે 10, નાનામાં નાની 2 અંકની સંખ્યા કઈ છે તો કે 10, કારણ કે 1 અંકની સંખ્યા 9 અને પછી સીધી 2 અંકની સંખ્યા 10 આવે, અને 10 નો ઘન કરો તો આવે 1000। અહીંયા શું કીધું, સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય, અહીંયા કેટલા અંક થયા 1, 2, 3 અને 4, તો આ વિધાન પણ કેવું આવશે ખોટું। ત્યાર પછી 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે તો 2 અંકોની સંખ્યા, આપણે મોટામાં મોટી 2 અંકની સંખ્યા કેટલી થાય તો કે 99, પછી 103 અંકની થઈ જાય, તો 99 ની અંક આપણે ઘન કરીએ ને તો એ જે જવાબ છે ને 6 જ અંકોનો મળે છે, 7 અંક કે 8 અંક મળતા નથી, તો આ વિધાન પણ આપણું થાય ખોટું। ત્યાર પછી 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે, જો 1 અંકની સંખ્યા મળે એવું હોત તો વિધાન ખોટું પડત, પણ શબ્દ આવ્યો એટલે મળે ખરા અને નો પણ મળે, માટે આ વિધાન ખરું થશે, ખરું અથવા તો સાચું થશે। હવે અહીંયા આપણે સાચું લખવા લખ્યું છે, આને પણ આપણે ખરું જ લખી દઈએ, કારણ કે આપણને રકમમાં ખરું લખવાનું કીધું છે, બંનેનો અર્થ તો એક જ થાય,
હવે તો આને આપણે છેલ્લી વિધાનની સમજી લઈએ કે મેં આને ખરું શું કામ કીધું એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે જેમ કે આપણે એકનો ઘન કરો તમે એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એક મળ્યા બેનો ઘન કરો તો આઠ મળે ત્રણનો ઘન કરો તો સત્યાવીસ મળે માટે આ વિધાન ખરું જો અહીંયા પણ શબ્દ ન હોત તો આ વિધાન ખોટું પડે તો આપણે એનો મતલબ એવો થાય કે એક અંકની જ સંખ્યા મળે જરૂરી નથી તમે નવ નો ઘન કરો પાંચ નો ઘન કરો તો એકસો પચીસ થાય તો એ ત્રણ અંકની સંખ્યા થઈ ગઈ તો અહીંયા આપણો દાખલા બે ને આપણે ખરા ખોટા તમે સમજી લીધા હશે તેમ છતાં જો ન સમજાણું હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવજો જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં અહીંયા આપણો દાખલો પૂરો થાય છે વિડીયોને પોઝ કરી ઉતારો તમારી નોંધપોથીમાં ઉતારી લો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં